વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો શ્રી વસિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં કોમ્પ્યુટર શિક્ષક તરીકેની ફરજ બજાવું છું ધોરણ નવ ચેપ્ટર નંબર થ્રી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જેમાં આપણે આગળના વિડીયોમાં ઘણું બધું જોયું ત્યાર પછી હવે આ વિડીયોની અંદર આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર આપણે કોને કહી શકીએ કે જેની અંદર એવી સુવિધા આપવામાં આવેલી હોય કે આપણે કાર્ડ ડ્રેસ કરીએ એટલે આપણો કોડ એમાં વંચાય અને આપણા જે તે બેંક હોય એની અંદરથી આપણા પૈસા ટ્રાન્સફર થાય આ પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર જોઈએ અહીંયા શું કહે છે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર નાના પ્લાસ્ટિક કાર્ડ જેવા કે જેને ઇલેક્ટ્રોનિક કાર્ડ કહેવામાં આવે કે નાનું પ્લાસ્ટિક જેવું કાર્ડ હોય કે જેને આપણે ઇલેક્ટ્રોનિક કાર્ડ તરીકે ઓળખીએ તેની ઉપર માહિતી વાંચી શકાય કાર્ડમાંથી ડેટા વાંચીને કોમ્પ્યુટરમાં લઈ જવાય બેંકમાં આવા કાર્ડ હોય છે જેને આપણે ઓટોમેટિક ટેલર મશીનની અંદર યુઝ કરીએ છીએ એટલે કે એને આપણે એટીએમ કહીએ છીએ કે એટીએમની અંદર પણ આપણે બેંકના કાર્ડ યુઝ કરીએ છીએ કે જેની મદદથી ધારકની માહિતી લખેલી હોય છે તે એ કોમ્પ્યુટરની અંદર જાય એટલે કે એ મશીનની અંદર જાય અને એના વડે આપણે લેવડ દેવડની પ્રક્રિયા કરી શકીએ છીએ આ છે કાર્ડ રીડરનું ઉદાહરણ એટીએમ એ કાર્ડ રીડરનું ઉદાહરણ છે આ જ રીતે ડેબિટ ક્રેડિટ કાર્ડ આ બધા જ કાર્ડ રીડરના ઉદાહરણ છે જેને આપણે અમુક વખત મોલની અંદર યુઝ કરતા હોય ડેબિટ ક્રેડિટ અથવા તો કોઈક ઓનલાઈન વસ્તુઓ ખરીદીએ છીએ એની અંદર યુઝ કરતા હોય ત્યારબાદ જોઈએ આપણે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ એટલે કે બોલીએ અને જોઈએ આ બંને કાર્યો દ્વારા આપણે આપણી માહિતીનો સંગ્રહ કરી શકતા હોય અથવા તો કોઈ પણ માહિતીને મેળવી શકતા હોય જોઈએ ઉપર જણાવેલ અનેક પ્રચલિત નિવેશો એકમ આપણે જોયા તે ઉપરાંત જોઈએ કે બોલી અને દ્રષ્ટિ આધારિત નિર્દેશ એકમો પણ જાણીતા છે કે બોલી પણ શકાય અને જોઈ પણ શકાય એવી રીતે તમે નિવેશ એટલે કે એવી રીતે તમે આઉટપુ ઇનપુટ આપી શકો એવા પણ એકમો જાણીતા છે જોઈએ પત્ર વ્યવહારમાં શાબ્દિક માહિતીના લાંબા લેખન માટે સ્પીચ ઇનપુટ વપરાય છે ક્યારેક આપણે પત્ર વ્યવહાર કરવો હોય તો એની પત્રની અંદર તો લાંબી જ માહિતી હોવાની છે તો એ લાંબી માહિતીને લખવા માટે આપણે સ્પીચ ઇનપુટનો ઉપયોગ કરી શકીએ કે આપણે લખવાને બદલે બોલીએ કે જેની અંદરથી એ માહિતી ડાયરેક્ટ જ કોમ્પ્યુટરની અંદર લખાતી જાય અને આપણું કામ સરળ થઈ જાય કે આપણે લખવું ન પડે ત્યારબાદ ઇનપુટનો ઉપયોગ થાય એમાં આપણે કોઈ પણ પ્રકારનું બીજું કાર્ય કરવું પડે નહીં ફક્ત અને ફક્ત વાણી આધારિત સ્વયં સંચાલિત પદ્ધતિનો વિકાસ માટે સ્પીચ ઇનપુટ વપરાય એટલે કે બોલીએ અને આપણું ઇનપુટ અપાતું જાય આ પ્રક્રિયાઓ પણ વિકસેલી છે ત્યારબાદ જોઈએ કે ટાઈપ કરીને પસંદ કરીને કે સ્કેન કરીને આદેશ આપવાને બદલે ફક્ત આપણે શું કરવાનું બોલવાનું કે જેના દ્વારા અવાજ આપણો રેકોર્ડ થાય અને એ ઇનપુટ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ ત્યારબાદ ધારો કે તમારી પાસે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ઘર છે કે જેના બારણા તમારે ખોલવા છે તો તમે શું કરશો ખુલજા સીમસિમ આવું બોલો કે આવો કોઈ કોડ તમે નક્કી કરેલો એ કોડ બોલો એટલે તમારા ઘરના દરવાજા કે બારી જે તે કોડ નક્કી લો એ પ્રમાણે તમારું કામ થઈ શકે ત્યારબાદ વિઝન ઇનપુટ રોબોટ વપરાય છે વિઝન ઇનપુટ માટે શું વાપરી શકીએ આપણે રોબોટ કે જેને જે પ્લેન ચલાવવા અને શસ્ત્રક્રિયા કરવા જેવી જોખમી કાર્યો પણ કરી શકે આ પ્રકારની ઇનપુટ પદ્ધતિ અપ અને કોમ્પ્યુટર વાપરવામાં સામાન્ય રીતે મુશ્કેલીઓ અનુભવે નહીં તેના માટે મનુષ્ય આવી ઘણી બધી પ્રક્રિયાઓ ઉપયોગમાં લે છે કેમેરાનો ઉપયોગ પણ ઇનપુટ ડિવાઇસ તરીકે થાય છે જેમ કે ચહેરાની ઓળખ વડે લેપટોપમાં સ્વયં સંચાલિત રીતે ઉપયોગ કરતાના પ્રમાણભૂતતા નક્કી કરવામાં આવે છે એટલે શું કે જ્યારે આપણે એવું કેમેરાનું કેમેરાનો ઇનપુટ ડિવાઇસ તરીકે ઉપયોગ કરતા હોય તો જ્યારે અમુક વખત આપણે લેપટોપ છે મોબાઈલ છે કે જેની અંદર આપણે ફેસ પાસવર્ડ રાખેલો હોય તો આપણા ફેસને ડિટેક કરીએ જે તે ઉપયોગ કરતા હોય એનો ફેસ ડિટેક થાય તો જ એ તમને એની અંદર પ્રવેશવા દેશે તેનો ઉપયોગ ક્યુઆર કોડ સમજવા માટે અથવા તો બારકોડને વાંચવા માટે પણ થઈ શકે છે જોઈએ ત્યારબાદ આગળ આઉટપુટ ડિવાઇસ ગણતરીઓ કરીને કોમ્પ્યુટર જે પરિણામ તૈયાર કરે છે તેનો ઉપયોગ કરતાને તો મળવું જ જોઈએ ગણતરીઓ કરીને કોમ્પ્યુટર જે પરિણામ તૈયાર કરે છે તે તેના ઉપયોગ કરતાને તો મળવું જ જોઈએ આઉટપુટ એટલે કે આપણે જે ઇનપુટ આપીએ છીએ તેના પર પ્રક્રિયા થઈને જે આપણે લાસ્ટમાં મળે છે અને આપણે આઉટપુટ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા શું કહે છે કે ગણતરીઓ કરીને કોમ્પ્યુટર જે પરિણામ દર્શાવે એ એના ઉપયોગ કરતાને તો મળવું જ જોઈએ જે ઉપયોગ કરતાં જે એકમો આઉટ આઉટપુટ અને ઉપયોગકર્તા સુધી પહોંચવાનું કાર્ય કરે છે તેને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે હવે આઉટપુટ જે આપણે ડિસ્પ્લે પર દેખાય છે એ જે એકમ ઉપયોગમાં લેવાતા હોય આઉટપુટ દર્શાવવા માટેના એને શું કહેવાય આઉટપુટ એકમો એટલે કે આઉટપુટ ડિવાઇસ સામાન્ય રીતે કયા કયા આઉટપુટ ડિવાઇસ હોય તે આપણે જોઈ લઈએ મોનિટર અને પ્રિન્ટરનો સમાવેશ થઈ શકે આઉટપુટ ડિવાઇસમાં બીજા આપણે યાદી જોઈ લઈએ કે બીજા કયા કયા છે મોનિટર છે પ્રિન્ટર છે પ્રોજેક્ટર છે પ્લોટર છે વોઇસ રિસ્પોન્સર છે આ બધા જ શું છે એક આઉટપુટ ડિવાઇસ ત્યારબાદ જોઈએ ઉપયોગ ઉપયોગકર્તા સુધી પહોંચવા માટે આઉટપુટ ડિવાઈસનો કોમ્પ્યુટર વગર અથવા તો તાર વડે જોડવામાં આવે છે આઉટપુટ ઉપયોગ સુધી પહોંચાડવા માટે આઉટપુટ ડિવાઇસને કોમ્પ્યુટર સાથે તાર અથવા તાર વગર પણ આપણે એને જોડી શકીએ જોઈએ ત્યારબાદ મોનિટર હવે મોનિટરને અત્યાર સુધી તમે ભણાવશો તો જોયું જ હશે કે મોનિટર કેવું દેખાતું હોય મોનિટરની ઘણી બધી પેઢીઓ આપણે જોયું કે ધીમે ધીમે આપણા મોનિટરો બદલાતા આવ્યા જોઈએ આઉટપુટ ડિવાઇસના સામાન્ય રીતે મોનિટર સૌથી વધારે વપરાય કે આઉટપુટ બતાવવા માટે એટલે કે આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે મોનિટરનો ઉપયોગ આપણે સૌથી વધારે કરીએ તેમાં આઉટપુટ કોમ્પ્યુટર ટેલિવિઝન જેવા દ્રશ્ય સ્ક્રીન પર રજૂઆત કરે આઉટપુટમાં શું કરશે કોમ્પ્યુટર કે ટેલિવિઝનની જેમ કોઈ પણ દ્રશ્યને સ્ક્રીન પર રજૂઆત કરશે આઉટપુટ ફકવ ફક્ત વાંચવાના હેતુ માટે જ છે અને તેની હાર્ડ કોપી લઈ શકાતી નથી આઉટપુટ ફક્ત શેના માટે હોય વાંચવાના હેતુ માટે જ આપણે આપેલું હોય એની હાર્ડ કોપી આપણે લઈ શકતા નથી પરંતુ એની સોફ્ટ કોપી આઉટપુટ કહેવામાં આવે છે મોનિટરની અંદર હોય તો આપણે એને સોફ્ટ કોપી આઉટપુટ તરીકે ઓળખી શકીએ ત્યારબાદ આપેલું છે કે માહિતીને પ્રદર્શિત કરવા માટે કેથોડ રે ટ્યુબ મોનિટરની અંદર આવેલી હોય છે કે જેના દ્વારા આપણે માહિતીને પ્રદર્શિત કરી શકીએ અને પાતળા મોનિટરનો ઉપયોગ પણ આપણે માહિતીને પ્રદર્શિત કરવા માટે કરી શકીએ ત્યારબાદ જોઈએ કે હાલમાં પાતળા મોનિટર ઘણા પ્રચલિત છે તે કદમાં પાતળા અને વજનમાં હલકા છે પાતળા મોનિટર શેના બનેલા હોય છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એટલે કે એલઈડી અને લાઇટ એમિટિંગ ડાયોડ એલસીડી અને એલઈડીની ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાલના પાતળા મોનિટરો આવેલા હોય છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમને બે કોમ્પ્યુટર બતાવવામાં જે હાલનું કોમ્પ્યુટર એટલે કે પાતળું કોમ્પ્યુટર એલસીડી અને એલઈડીનો ઉપયોગ થાય છે અને પહેલાના જે કોમ્પ્યુટરો કે જેની અંદર કેથોડ્રે ટ્યુબનો ઉપયોગ થતો હતો આઉટપુટ દર્શાવવા માટે ત્યારબાદ જોઈએ આપણે પ્રિન્ટર પ્રિન્ટર આપને શું ઉપયોગમાં આવશે તો કે આપને જે આઉટપુટ મોનિટરની સ્ક્રીન પર બતાવવામાં આવે છે સોફ્ટ કોપીમાં હોય છે હવે એ આઉટપુટને આપણે હાર્ડ કોપીની અંદર જોઈતું હોય તો આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરી શકીએ જોઈએ આપણે પ્રિન્ટર આપણને હાર્ડ કોપી આઉટપુટ આપે છે કે પ્રિન્ટરનો ઉપયોગ આપણે શું કરી શકીએ હાર્ડ કોપી આઉટપુટ મેળવવા માટે હાલના અનેક પ્રકારના પ્રિન્ટરો મળે છે કે જે વિગતે અલગ અલગ રીતે પ્રિન્ટ કરે છે ઘણા પ્રકારના પ્રિન્ટર આપણે માર્કેટની અંદર જોવા મળશે કે જે અલગ અલગ પ્રકારની પ્રિન્ટ કરશે કેટલાક પ્રિન્ટર એક પછી એક અક્ષર પ્રિન્ટ કરે છે આને આપણે શું કહી શકીએ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એક પછી એક અક્ષર પ્રિન્ટ કરતો હોય એને આપણે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહી શકીએ એ પ્રિન્ટરો સસ્તા અને ધીમા હોય છે ત્યાર પછી જોઈએ બીજા પ્રિન્ટર એક પછી એક લીટી પ્રિન્ટ કરે છે આને આપણે લાઇન પ્રિન્ટર કહી શકીએ કે અન્ય પ્રિન્ટર કરતા અન્ય પ્રકારના પ્રિન્ટર શાહીનો અતિશય નાના બિંદુ સ્વરૂપે છંટકાવ કરીને માહિતી પ્રિન્ટ કરતા હોય છે એને આપણે શું કહી શકીએ ઇંક પ્રિન્ટર ઇંક જેટ પ્રિન્ટર ડોટમેટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમા અને મોંઘા હોય છે ડોટ મેટ મેટ્રિક્સ પ્રિન્ટર ધીમા અને સસ્તા હોય છે જ્યારે ઇનજેટ પ્રિન્ટર ડોટ મેટ્રિક્સની સરખામણીમાં ધીમા અને મોંઘા હોય છે ત્યારબાદ જે આખા પાનાનું ચિત્ર તૈયાર કરી અને લેસર ટેકનોલોજીથી એકસાથે આખું પાનું પ્રિન્ટ કરી શકે છે આ પ્રકારના પ્રિન્ટરને આપણે લેસર પ્રિન્ટર તરીકે ઓળખી શકીએ લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરોની સરખામણી એટલે આગળ આપણે ત્રણ પ્રિન્ટરો જોયા ડોટમેટ્રિક્સ ઇન અને લાઇન પ્રિન્ટર આ ત્રણેય પ્રિન્ટરોની સરખામણીએ ઇન લેસર પ્રિન્ટર સૌથી મોંઘું અને ઝડપી હોય છે ત્યારબાદ જોઈએ આપણે પ્રોજેક્ટર તો કદાચ તમે અત્યાર સુધીમાં ભણ્યા હશો તો કોઈને કોઈ જગ્યાએ તમે પ્રોજેક્ટરને જોયું હોય તમે કદાચ તમારા શિક્ષકને તમારા વર્ખરની દિવાલ અથવા વ્હાઇટ બોર્ડ પડદા ઉપર શિક્ષણ માટેની માહિતી રજૂ કરતા જોયા હશે આપણે જોઈએ છીએ કે સ્કૂલની અંદર આપણે અમુક સમયે પીપીટી દ્વારા ભણાવવામાં આવે છે એ પીપીટીઓને આપણે એક સમતલ દિવાલ પર પ્રોજેક્ટર તરીકે ઓળખાતી આઉટપુટ ડિવાઇસ વડે રજૂઆત કરીએ છીએ એક સમતલ દિવાલ પર પીપીટીને આપણે રજૂ કરીએ છીએ આ જ વસ્તુને આપણે પ્રોજેક્ટર તરીકે ઓળખી શકીએ એની અંદર આપણે શાબ્દિક માહિતી ચિત્ર ધ્વનિ આલેખ અને એની ઉપયોગ કરી અને શૈક્ષણિક માહિતીઓ આપવામાં આવે છે સમતલ સપાટી ઉપર દર્શાવવામાં આવેલ આ બધી જ પ્રક્રિયાઓને આપણે શું કહી શકીએ પ્રોજેક્ટર કે બધું જ ભેગું કરીને આપણે જે દર્શાવાય છે એને આપણે પ્રોજેક્ટર કહીએ કે આ પ્રકારના પ્રોજેક્ટર જ્ઞાન મેળવવા માટે માહિતીનું નિર્દેશન કે રજૂઆત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે રજૂઆત કરવા માટે આવી માહિતી તૈયાર કરવામાં મદદરૂપ થતાં સોફ્ટવેર અત્યારે ઘણા બધા ઉપલબ્ધ હશે શિક્ષણની માહિતી અને કોઈ પણ પ્રેઝન્ટેશન આપવું હોય કે એની અંદર આપણે સૌથી વધારેમાં વધારે પ્રોજેક્ટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ જોઈએ આપણે વોઇસ રિસ્પોન્સ વોઇસ રિસ્પોન્સ એટલે કે અવાજની પ્રતિક્રિયા દ્વારા જે તે કાર્ય થઈ જતું હોય એને કહેવાય વોઇસ રિસ્પોન્સ કોમ્પ્યુટરના જે ઉપયોગ કરતા મોનિટર પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવામાં કે વાંચવામાં રસ ન ધરાવતા હોય તેને સક્ષમ સંગ્રહ કરેલી ધ્વનિ અને આપેલી શાબ્દિક માહિતીમાંથી રૂપાંતરિત ધ્વનિ રજૂ કરવામાં આવે છે શું કરે કે એ લોકો કોઈ કોડ તૈયાર કરી દે કે જેના કારણે એ કોડ ધ્વનિમાં રૂપાંતરિત થઈ જતો હોય અને એનું કાર્ય સરળ થતું હોય જોઈએ વિડીયો ગેમ્સ સ્વયં સંચાલિત જવાબો આપતા યંત્ર એટલે કે આન્સરિંગ મશીન ચેતવણી આપતાં યંત્ર એટલે કે એલાર્મ્સ અને પૂર્વ નિયોજિત નિશાની દર્શાવવા એટલે કે સિગ્નલ માટે વગેરે જેવા વિનિયોગમાં વોઇસ આઉટપુટનો ઉપયોગ થાય છે આપણે ઘણી જગ્યાએ જોયું હશે કોઈના ઘરે જતા હોય અથવા તો મોલની અંદર જતા હોય તો કે સેન્સર દ્વારા એટલે કે ઓટોમેટિક દરવાજા ઓપન થતા હોય ઓટોમેટિક દરવાજા બંધ થઈ જતા હોય આ એક શું કામ કરતું હોય વોઇસ રિસ્પોન્સર કે જેની મદદથી વ્યક્તિનું કાર્ય સરળ થઈ શકે થેન્ક યુ